નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમને ખબર જ છે કે સત્રાંત પરીક્ષા છે એ નજીક આવી ગઈ છે, ત્યારે તેની ઓનલાઈન એન્ટ્રી શરૂ થવાની હશે. પણ આ વર્ષે ફક્ત સત્રાંત પરીક્ષાના માર્ક્સની એન્ટ્રી નથી કરવાની, પત્રક બીની એન્ટ્રી પણ કરવાની છે. જે પણ શિક્ષકો ધોરણ 3-8માં ભણાવે છે તેમના માટે પત્રક બીની એન્ટ્રી શરૂ થઈ ગઈ છે. તો તે કઈ રીતે કરવી અને કઈ રીતે તેના ડેટા એન્ટ્રી કરવાની છે તો તેની પૂરી માહિતી તમને આ વિડીયો મળશે. વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જાય. તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ. પત્રક બી એટલે કે વ્યક્તિત્વ વિકાસ, તેને લઈને મેં બે ઓલરેડી વિડીયો બનાવેલા છે. તે બે વિડીયો તમારી સામે અહીંયા આવી રહ્યા છે, જેમાં ટોટલ 4 ક્ષેત્ર હોય છે. બે વિડીયો બનાવેલા છે, બે પાર્ટમાં, બે ક્ષેત્ર છે એ પહેલા ભાગમાં અને બીજા બે ક્ષેત્ર, ત્રીજું અને ચોથું ક્ષેત્ર છે બીજા ભાગમાં મેં બતાવેલું છે. તે તમને અહીં આઈ બટન પર મળી જશે અને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક મૂકી દઈશ, ત્યાંથી પણ તમે વિડીયો જોઈ શકો છો. વ્યક્તિત્વ વિકાસ કોને કહેવામાં આવે છે અને કયા કયા ક્ષેત્રનો તેમાં સમાવેશ થાય છે અને કઈ રીતે પોઈન્ટ્સ છે તેને સમજાવેલા છે અને તેના દ્વારા દરેક શિક્ષક છે તે સમજી શકશે જે તે ક્ષેત્ર છે એ શેના માટે છે તેની પૂરી વાત મેં કરી છે. મિત્રો, પત્રક બીની જે એન્ટ્રી છે તે વેબસાઇટ છે તેના ઉપર કરવાની છે અને તે વેબસાઇટનું નામ છે સરળ ડેટા. તમારે ગૂગલમાં અહીં આવી રહ્યું હશે, તમારે ગૂગલમાં જવાનું છે. ત્યાં ગૂગલમાં સરળ ડેટા લખશો એટલે જે પહેલી સાઇટ આવી જશે તેના પર ક્લિક કરતાની સાથે સરળ ડેટાનું જે વેબસાઇટ છે એ ખુલી જશે. તેમાં યુઝરનેમ, પાસવર્ડ અને કેપ્ચા કોડ નાખવાનો છે. એમાં યુઝરનેમ પાસવર્ડ છે એ 6.5 ડાયસ કોડ છે એ નાખવાના થશે. ત્યારબાદ જેવા તમે એમાં લોગિન કરશો એટલે 3 લીટા દેખાશે, તેના ઉપર ક્લિક કરતાની સાથે તમારે છેલ્લા ઓપ્શન ઉપર આવી જવાનું છે. તેના પર ક્લિક કરતા તમને 4 ઓપ્શન દેખાશે, તેમાં ધોરણ, વર્ગ, એક્ઝામ નામ, એક્ઝામનું નેમ અને એક્ઝામની ડેટ આવશે. તેમાં ધોરણમાં તમારે સિલેક્ટ કરવાનું છે જે તે ધોરણ, ત્યારબાદ તમારે જે વર્ગ છે એ રાખવાનો છે, ત્યારબાદ એક્ઝામનું નેમ છે એ કરશો એટલે વ્યક્તિત્વ વિકાસ આવશે, અને ત્યારબાદ જે એક્ઝામનો જે ડેટ છે તે ઓટોમેટિક તેમાં પણ વ્યક્તિત્વ વિકાસ લખેલું આવશે, તેના પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ જેવા તમે એન્ટર કરશો એટલે તમારી સામે આ જે ડેટા છે જે એન્ટ્રી માટેના આવી જશે, પરંતુ તેને પૂરેપૂરા જે ખુલશે નહીં. તો તમારે જવાનું છે 3 ઉપર ગૂગલ ક્રોમમાં અને ત્યાં ડેસ્કટોપ વ્યૂમાં જવાનું છે, ડેસ્કટોપ સાઇટમાં જવાનું છે એટલે તમારું ડેસ્કટોપ વ્યૂ આખું ખુલી જશે. જેવા તમે ડેસ્કટોપ વ્યૂ ઉપર ક્લિક કરશો એટલે તમને તમારી સામે આખું પેજ ખુલી જશે. તેમાં તમારે જો 6-8 હોય તો તમારે 400 માર્કનું માર્કિંગ કરવાનું છે. 400 માર્કમાંથી તમારે દરેક જે અધ્યયન ક્ષેત્ર 4 દેખાતા હશે એમાં દરેકના 10 ગુણમાંથી આપવાના છે. ત્યારબાદ જો તમારે 3-5નું કરવાનું છે તો 200 ગુણનું છે અને 5-5 માર્કમાંથી આપવાના છે. અને ત્યારબાદ જેવું તમે બધી એન્ટ્રી થઈ જશે ત્યારબાદ તમારે સેવ આપવાનું છે અને ત્યારબાદ સેવ થશે. સેવ આપી દીધા પછી તમે સેવ જે થઈ ગયું છે સેવ આપવાનું ભૂલતા નહીં. તમારે એનું વ્યૂ અને પ્રિન્ટ એટલે કે તમે જોઈ પણ શકો છો અને તેની પ્રિન્ટ પણ કાઢી શકો છો તમે જે ડેટા એન્ટર કરેલા છે જે તે ધોરણના. તો મિત્રો, આ રીતે છે એ પત્રક બી એટલે કે વ્યક્તિત્વ વિકાસની એન્ટ્રી કરવામાં આવી રહી છે. જો હજી શરૂ ન કરી દીધી હોય તો કરી દેજો, કેમ કે આ જે છે એ એન્ટ્રી પરીક્ષા સુધીમાં પૂર્ણ કરી લેશો ત્યારબાદ સત્રાંત પરીક્ષાની પણ એન્ટ્રી શરૂ થવાની છે. તો સમય રહેતા એક પછી એક એન્ટ્રી સરળતાથી શિક્ષકો પૂરી કરી શકશે અને કામનું ભારણ વધશે નહીં. તો મિત્રો, આજનો વિડીયો હતો એ પત્રક બીને લઈને હતો કે વ્યક્તિત્વ વિકાસની એન્ટ્રી છે ઓનલાઈન કઈ રીતે કરવી. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવી દેજો જેથી કરીને તમને નવા અપડેટ્સ મળતા રહે. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.